હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મૂવી રિવ્યૂ ઓફ પરીક્ષા. સૌથી પહેલાં સૌથી જરૂરી વાત, ફિલ્મને તમે ઝી ફાઈવ પર જોઈ શકો છો. ટોટલ 1.5 કલાકની લાંબી આ મૂવી છે. મૂવીની કહાનીની શરૂઆત થાય છે રાંચીમાંથી, જ્યાં એક મામૂલી રિક્ષા ચલાવનાર પોતાની પત્ની અને પુત્ર સાથે જેમ તેમ કરી ઘર ચલાવીને પોતાનું જીવન જીવતા હોય છે. એક બાજુ પૈસાની તંગી, તો બીજી બાજુ શરીરને થકવી દેનારી મહેનત. બુચીના મોટા મોટા સપનાઓ ધીમે ધીમે તૂટવા લાગે છે, પરંતુ આ બધા વચ્ચે તેમની આશાનું કિરણ, તેમનો પુત્ર બુલબુલ કુમાર, ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તે પોતાની મહેનતને ઊંચા આકાશમાં ઉડવાની સપના જોવે છે. ખોટ છે તો ફક્ત હિંમત અને સહકારની, જેને દૂર કરવા બુજી પોતાની હેસિયતથી વધારે આગળ જઈ પોતાના છોકરાને સરકારી શાળામાંથી કાઢીને સૌથી મોટી પ્રાઇવેટ શાળામાં ભણાવવાનું મન બનાવી લે છે. કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે પ્રાઇવેટ શાળામાં ભણતા શિક્ષણને મેળવવા માટેની ફીના પૈસા ભેગા કરવા એમના પરિવાર માટે એક મોટો પડકાર ઊભો થઈ જાય છે, જેને પૂરો કરવા માટે બુચી ખોટા રસ્તાનો ઉપયોગ કરવા લાગે છે. આખરે આવા નાના શહેરમાંથી એવું તો શું થઈ જાય છે જેના લીધે એક મોટો પોલીસ ઓફિસર અને ત્યાંના નેતાને ગરીબ ગામમાં આવવાની ફરજ પડી જાય છે. અને સૌથી મોટો પ્રશ્ન કે જ્ઞાનનો ભંડાર માનવામાં આવતી શાળા શું પૈસાના લીધે વિદ્યાર્થીઓના ભાવિ નક્કી કરવા લાગશે? આ બધા પ્રશ્નોનો જવાબ મળશે ફિલ્મ પરીક્ષામાં. જેવી રીતે ફિલ્મની કહાની ભણતરથી ચાલુ થઈ લોકોની ભાવના સુધી પહોંચે છે, તે આપણને વાસ્તવિક જિંદગીમાં ચાલતા અમીરી ગરીબીની રમતનો અહેસાસ કરાવી દે છે, જ્યાં માણસાય એકદમ છેલ્લે અંશે અને બેંક બેલેન્સને પહેલાં મહત્ત્વ આપવામાં આવે છે. આમાં આદિલ હુસૈન જેવા અડીખમ કલાકાર ઉપસ્થિત છે, જે ભણતરની કદર કરનાર વિદ્યાર્થીથી લઈને પોતાની છાપ મૂવીમાં તેઓ છોડી જાય છે. મૂવીના રેટિંગ વિશે વાત કરીએ તો ડાયનેસ્ટિક સિનેમા તરફથી મૂવીને 5 માંથી 4 સ્ટાર આપવામાં આવે છે. જો તમારે રિવ્યૂ વિશે કંઈ જણાવવું હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારા ઇન્સ્ટાગ્રામ પર લખી શકો છો. તો ત્યાં સુધી ખુશ રહો, તંદુરસ્ત રહો. ગુડ બાય.